વેરાવળમાં દબાણ હટાવવાની કામગીરી. વેરાવળના ટાવર ચોકથી સંઘ સર્કલ સુધી કેબિન, પથારા અને કાચી દુકાનો સહિતના દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ. ચીફ ઓફિસર સહિત અધિકારીઓ દ્વારા દબાણકારોને સ્વેચ્છાએ દબાણો હટાવવા અનુરોધ કરવામાં આવ્યો. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ. હું ચીફ ઓફિસર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા. વેરાવળ શહેરનો હાર્દ અથવા તો ઓળખ ગણીએ એવો આપણા મુખ્ય રસ્તો જે નમસ્તે સર્કલ એટલે કે શહેરની એન્ટ્રીથી ટાવર ચોક સુધીનો છે, તો આ રસ્તે રસ્તાની બંને બાજુ કેબિનો, લારી, ગલ્લા, મંડપ કંઈ બાકી નહીં. ટૂંકમાં એ નાના મોટા ધંધાર્થીઓએ દબાણ સ્વરૂપે કરેલું હતું. દિવાળી અગાઉ એમને અમે ઓલરેડી વોર્નિંગ આપેલી, ચેતવણી આપેલી કે દિવાળીનો તહેવાર અમે તમારા નાના મોટા ધંધાર્થીઓને બગાડતા નથી, પણ દિવાળી પછી હવે ફસી જવાનું રહેશે. અને અનેકવિધ પ્રશ્નો હતા, દબાણ થાય એને કારણે ફૂટપાથનો નાગરિકો ઉપયોગ ન કરે, એના વાહનો, એના ગ્રાહકો રસ્તા પર ઊભા રહે, નાના મોટા અકસ્માતો રોજે બનતા. હવે આ ક્યારેક ને ક્યારેક તો આ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળવું પડે, અને નગરપાલિકાએ પણ, સામાન્ય સભાએ પણ આ એરિયાને, આ રસ્તાને નો ઓકસ ઝોન જાહેર કરેલો છે. એટલે આપણો પ્રયત્ન, આ દબાણ હટાવ્યા પછી આજે લગભગ 150 જેટલા, 150 જેટલા કેબિનો, મંડપો વગેરે અમે હટાવી રહ્યા છીએ. કાયમ માટે આ ખુલ્લો રહે, એટલીસ્ટ આપણો આ મુખ્ય રસ્તો જે છે એમાં લારી ગલ્લાનું દૂષણ ન થાય એ માટે અમે સતત હવેથી કાર્યશીલ રહીશું. તહેવારો જવા દેવાની એમની વિનંતી હતી કે અમે માલ છે, નાના ધંધાર્થીઓ છીએ, તો આપણે સ્વીકારે રાખી અને હવેથી આ કામ આજે આપણે હાથ ધરેલ છે. સર, તમે કીધું એમ સ્વૈચ્છિક દબાણો લોકો દૂર કરી રહ્યા છે, પરંતુ કરી અને પાછા 5-7-8-15 દિવસ પછી ફરી દબાણ થાય તો પાલિકા દ્વારા શું કાર્યવાહી? આપણે વાત કરી છે, દબાણમાં મોટે ભાગે આવું જ હોય છે કે એમને લાગે કે ભાઈ આ લોકોને એક દિવસ જોશ ચડ્યું છે તો એ ઘટાવશે અને પછી ઘટાઈ જશે. પણ એટલા માટે અમે વાત કરી નગરપાલિકાની સામાન્ય સભાએ પણ નો હોકર્સ ઝોન, એટલે કે આ રસ્તે તો કોઈ ફેરિયા, દબાણ કંઈ પણ નહીં એવું નિર્ણય લીધેલો છે, અને કાયમ માટે એ ખુલ્લો રહે, નાગરિક અને વાહન વ્યવહાર રહદારીઓ માટે એનો ઉપયોગ સારી રીતે થઈ શકે એ માટે અમે પ્રયત્નશીલ રહીશું. અને આપણા સૌનો રોજનો આવવા જવાનો વિસ્તાર છે, ફરીથી દબાણ ન થતા હોય બંને ટાઈમ આપણે આવતા જતા હોઈએ છીએ, એની અમે કાળજી લઈશું.